મારાપણ સસરાનો હાથ 15 વર્ષથી થયેલો હતો, કોઈ બી ડોક્ટર ઓપરેશન કરવાની ના પાડતા હતા. પછી અમે કુંખાર મેરડીમાં માનતા રાખી કે માં આટલો હાથ થઈ જશે સાજો, તો અમે એક ચાંદીનો હાથ તમને અર્પણ કરીશું, સાથે 5 કિલો પેંડા, ચુનરી 5 અને ચાંદીનો હાથ આટલું લઈને માં અમે આવીશું. તો એ જે ડોક્ટર ના પાડતા હતા એ ડોક્ટરનો સામેથી ફોન આવ્યો અને અત્યારે ઓપરેશન બિલકુલ સક્સેસ સફળ થઈ ગયું અને જે હાથથી પાણીનો ખાલી પ્યાલો પણ નતો પકડાતો એ હાથ અત્યારે એક્ટિવ થઈ ગયો બિલકુલ. એ હાથ પહેલા કેવો હતો એ બતાવો. કરો બહુ પીડા થાય. મૂકી દો નીચે, મૂકી દો. મહીસાગરના લુણાવાડામાં આવેલી સાઈ હોસ્પિટલમાં જટિલમાં જટિલ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં જ ડોક્ટર સોહમ પટેલ દ્વારા કુંભારવાડીના કાંતિભાઈ પંચાલની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું. કાંતિભાઈને 20 વર્ષ પહેલા ફ્રેક્ચર થયું હતું, જે બાદ તેમણે અમદાવાદ, મોડાસા અને વડોદરાની હોસ્પિટલમાં 5 જેટલા ઓપરેશન કરાવ્યા હતા. તેમ છતાં પણ તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો, કોઈ પ્રકારે રાહત નહોતી. આ રીતેનો હાથ હતો એમ? હા, આ રીતનો હાથ હતો. આગળ તમે પહેલા કેટલા ઓપરેશન કરાયા, કઈ કઈ જગ્યાએ કરાયા? કુખાર મેલડી માતા પારેજા વાળા. બરોબર. તો ચાંદી નો હાથ 5 કિલો પેડા અને મારી દીકરી એ માનતા રાખેલી કે મારા દાદા નું ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય, તો 5 ચુંદડી માતાજી ને હું અર્પણ કરું. આ રવિવાર થી તારા પપ્પા નું દુઃખ ઉઠી ગયું એમ સમજીએ અને એમને દવાખાને મોકલ. જે ડોક્ટર ને ફાઇલ ફેંકી દીધેલી કે આ ઓપરેશન શક્ય જ નથી, એ જ ડોક્ટરે સામેથી ફોન કર્યો કે કાકા તમે દાખલ થઈ જાઓ, તમારું ઓપરેશન થઈ જશે, ચિંતા વગર. બરોબર. એટલે પેલા ડોક્ટરે ના પાડી દીધી, ફાઇલ ફેંકી દીધી કે કાકા તમારું કોઈ પણ જાતનું ઓપરેશન નહીં થાય અને શક્ય જ નથી, આ જોખમ વાળું ઓપરેશન છે, ઓપરેશન અશક્ય છે એવું જ કહેતા હતા ડોક્ટર. અને તમે પછી ખુંખાર મેળડી માની માનતા રાખી. પ્રાર્થના કરી કે માતાજી મારા પપ્પા ની તકલીફ તમે દૂર કરો, મને ખૂબ જ દુઃખ થાય છે, મને બહુ જ તકલીફ છે અને તમે વારે આવવામાં, તો માતાજી મારી પ્રાર્થના સાંભળી અને માતાજી વારે મારા. બરાબર. એમને ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ? થઈ ગયું. એના 25 દિવસ થયા છે. એ માનતા કરવા માટે હું મારા પપ્પા ને દર્શન કરવા. એ જ હાથ ઉઠાઈ જતા, જે બે હાથ જોડી ને ભગવાન ને પ્રાર્થના પણ નતા કરી શકતા, એ આજે બે હાથ જોડી શકે છે, એ જે તમારી સાથે સામે છે. 25 વર્ષ પછી હાથ ઉઠો કરે એમને. બોલો ગુગાર મેલડી માતની જય. મામા, હા, 2001 માં 25 વર્ષ 24 વર્ષ થયા ત્યાંથી હાથની તકલીફ હતી. મોટે લાત મારેલી ચાલુ ગાડીએ, હાથ તૂટી ગયેલો. ત્યાર પછી મોડાસા ઓપરેશન કર્યું પણ સફળ ના થયું. ત્યાર પછી અમદાવાદ કરાયું, તે પણ સફળ ના થયું. અને ત્યાર પછી વડોદરા 2 ઓપરેશન થયા, એ પણ 10-10 કલાકના ઓપરેશન થયા, તો પણ 5-5 ડોક્ટરોની ટીમે ઓપરેશન કર્યું, સફળ ના થયું. ઉપરથી પગનો લકવો થયો, મને પગમાંથી હાડકું કાઢીને હાથમાં નાખેલું, એટલે પગ બી બગડ્યો પણ હાથ પણ બગડી ગયો. પણ આ જ ડોક્ટરે ઓપરેશન કરી અને ખરેખર રોબોટના સ્પેરપાર્ટનો હાથનો ભાગ પાર્ટ નાખ્યો હાથમાં, અત્યારે હાથ વર્ક કરતો થઈ ગયો, પીડા પણ મટી અને પગનો લકવો પણ મને મટી ગયો. હાથના લીધે તમને કેટલી તકલીફો પડતી હતી? ઘણી બધી તકલીફો પડતી હતી. પણ નથી આવતી પાણી, હાથ મોઢા પર બી આમ લઈ જવાતો નહોતો. બરોબર. છેલ્લા 24 વર્ષ થી જેવી તેવી વાત નહીં.
આ પરચો કદાચ આલ્યો, ડોક્ટરે ભલે ઓપરેશન કર્યું, પણ મારું એક પ્રવચનમાં મારો એક શબ્દ હતો કે ઓપરેશન ગમે તેવા ના થતા હોય તો ડોક્ટરના મગજમાં વસીન તમારું ઓપરેશન હું નિર્ણય કરી આવે. આજ એ બોલ પૂરો કર્યો અને અમે પાછો ડોક્ટર નું પેપર માં આવ્યું મેરડે આવું કહું છું. જી ન્યૂઝ માં આવ્યું, ગુજરાતી ન્યૂઝ માં, ઓનલાઈન, ફેસબુક, બધે જ ફરતું થઈ ગયું. ગુજરાતમાં ફર્સ્ટ નંબર નું ઓપરેશન ગણવામાં આવી ગયાનું. આખા કેટલા મુખ્યમંત્રી સાહેબ પણ આ દવાખાનાની મુલાકાત લઈ અને મારી ફરી નિવેદન લેવાના છે અને એ દવાખાના ઇનામ આપવાના છે. આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર નું ઓપરેશન થયું. મુખ્યમંત્રી નિવેદન લેવાના કહું છું. ડોક્ટર ભગવાન જ કહેવાય હતા, ડોક્ટર એક મોટા ભગવાન જ છે. પણ તારી દ્રષ્ટિ એ કોને કર્યું? માની પ્રેરણાથી આ કામ થયું. નકારે 25 વર્ષથી હું ઘણો પીડા. આગળ તમે આ ડોક્ટર ને બતાવ્યું હતું ને? બતાવેલું, ના પાડતો. આગળ એ ના જ પાડતા હતા. ડોક્ટર ના પાડતો હતો. માનતા રાખીએ પછી સામેથી બોલાય એમને. સામેથી બોલાય, ફોન કરી. ભલે ભલે, પણ ડોક્ટર ને મારા આશીર્વાદ ફળ્યા. હું એના મગજમાં વસી, એની બુદ્ધિમાં વસી, તમારી નસ બસ પકડી પકડી ઓપરેશન જેમ એમડીએ કર્યા. ભલે એનું શરીર 7 કલાકથી 6 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી. તમે વિડીયોમાં એનો હાથ તો આખો અંગ હતો. સાચું અંગ હતા તો જો કમ્પ્લીટ આમ સાવધાન ઉભા છે. ઓપરેશન માં મારી રામ માળી રામ હતું. ઓપરેશન થિયેટર માં રામ માળી રામ રટણ ચાલુ હતું 7 કલાક સુધી. રામ 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 રામ. ભલે આશીર્વાદ, મને આશીર્વાદ થાય તો બધું અશક્ય પણ શક્ય બની જાય છે. યથાશક્તિ મુજબ માતાજી હાથ લાયા છીએ, ઘણું કરી સ્વીકારજો બાપા. ભલે 6 દિનો હાથ જેવો હાલ્યો, મેં તો એવું કીધું ગોળતો 2 કિલો ના હાલ્યો કીધું. ભલે તમારા 2 કિલો ના હાથ કમ્પ્લીટ કરી હાલ્યો ને. કોને લખ્યું? કોને લખ્યું? અમે બધો ભેગું થઈને, બધા ભેગા થઈને લખ્યું. હાજી માં. ભલે, આ તમે બેઠક વાળા છો ને? ભલે દીદી, શનિદેવ વાળા માં. શનિદેવ વાળા રણછોડ અમારા હીરા દાદા જીવા હતા, એમના ભાઈ હતા, એવું ક્યાં તમારા પપ્પા. અને આ સ્મશાનની સાધનાના આ તે બધું એ એમને સારું ફાવતું હતું. રણછોડભાઈ એ જ કરે, તો માતાજી એ જ કીધું હતું ને? મને ખુદને ખબર નથી કે રણછોડ કોણ છે. અને બીજું બધું જે લોકેશન ને બતાવ્યું હતું 100% સાચું, સત્ય સત્ય બધી. અમને નથી ખબર, પણ મેં કીધું ગેરંટી અંગાત વિડીયો માં છે કે તું તાર રોજે ના મળે તું મેરેડી બેઠી છે. નતું કીધું કહ્યું નોકરી નું થોડું હતું અટકેલું છે, ચક્કર મારી આવજો ને જરા માતા. પણ તો હાથવી ની ચિંતા ના કરે, છે પોત શનિવાર. બરોબર, શું માનતા રાખી દીધી તમે? અમારા ભાઈ ને કરંટ લાગે તો, અને એ ભાઈ હંગાત નોકરી જઈએ છે નારોલ. બરોબર, કરંટ લાગે તો 3 ફેઝ નો 3 ફેઝ લાઈન નો 3 ફેઝ લાઈન નો. બરોબર, તો બંધ કરવા મોકલ્યા, પણ ત્યાં સુધી અમે 2 જણ થઈને એને ખેંચી દીધો અને એને આખો ભાગો બધું બંધ કરી દીધું હતું, બોલતો નતો. તો પેલા 2-3 વખત બોલાવે એને તો ના બોલે. પછી અમારે તુળદેવી માતાનું નામ લીધું, પછી તોય ના બોલે. પછી કુંકાર મેરી માતાની માનતા રાખી, નારિયેલ ચુંદરિયા ના અગરબત્તી. તો બોલાયા ને તરત જ મને એવું કીધું કે રડીશ નહીં, જાગું છું. ઊભા થઈ ગયા એમ તરત. એટલે 3 ફેઝ ની લાઈન માં તમારે
થ્રી પેજ ની લાઈન માં તમારે જ્યાં તમે નોકરી કરતા હતા જગ્યા એમને અચાનક જ શોર્ટ લાગી અને બેભાન થઈ ગયા અને પછી ખબર નહીં કઈ બોલતા જ નતા અને તમે ખુંખાર મેં એલડી માને યાદ કરે માનતા રાખી અને પછી કેટલા સમય માં ઉભા થઈ ગયા એ તરત જ બોલ્યો કે હું જાગુ છું એમ ભાઈ બેસાડતી તો બેસી ગયો એટલે અચાનક જ ત્યાં લીફ્ટ પકડી ને લોકલ ની લીફ્ટ તો અચાનક જ ચોટી ગયા હતો અને મેં એક કે બે વખત કીધું કે મેઇન સ્વિચ બંધ કરવાનું પછી તો કઈ ભાન જ નતું મને પછી ટપલી મારી બે ત્રણ વખત પછી મેં કીધું કે રડીશ નહીં બસ એટલું જ બોલે તો બીજું કશું બોલે એવું જ નતું મારે બરોબર બીજું કઈ ભાન નતું મને માનતા રાખીને અચાનક બીજી સેકન્ડે ઉભા થઈ ગયા જાતે બરોબર નજીક વાળા બહુ હમણાં થી આવે બધા નજીક વાળા લઈ રે એ તારી ચાકે માતાજી સાક્ષાત છે પણ અહીંથી તે ભલે માતાજી ની ગાદી અહીંથી રવિવારે પૂરી થઈ જાય ને કદાચ બચી જાય તો એમાં કોઈ ખોરખા પણ રહી જાય બચી આમને એમને કઈ ના થયું ને કોઈ શરીર માં કોઈ તકલીફ નહીં કમ્પ્લીટ લાઈન ખાલી શરીર માં એન્ટર થાય ને એટલે ગમે તે જગ્યા ઉપર થી એનું ફાડી બહાર નીકળી જાય આવું કહું છું એવું જ ને ભલે એકાદ અક ઉપર આ મોટો વાયર પડે પછી ઓકે સાચું માં પેલો આજ બોમ્બ આ પેલો કેવો મોટા તોફલા વાળો કેવું આવે 11,000 વોલ્ટ વાળો 11,000 વોલ્ટ વાળો આખું ગાડી લઈને જતો હતો આરતી માં આવા આવતો હતો અને એને ખબર નથી વાયર તૂટી પડેલો જેથી નીકળ્યો ગાડી ની ઉપર વાયર હતો અને આખું બોમ્બ વિચાર કરે કે કરંટ ચમ ના લાગ્યો મેરડી હતી પછી લાગે 11,000 હોય 11,00,000 હોય તો એટલે હાથે કરીને જાણવાનું આપડે હો હા કોક હજુ એવું પરીક્ષા વાળા આવે કે મેરડી સાક્ષાત હોય તો એનું પ્રમાણ આવે તેની આગળ બધા ઉભા રાખજો અને હું મેરડી 11,000 વોલ્ટ નો કરંટ જાળવું એને જણાવ જમીન ની બાબત માં મારે જ્યાં જવું પડે જમીન એટલે ચોખ્ખું કો કઈ બાબતે મારી પર લેન્ડ ગ્રેબિંગ નો કેસ લાગ્યો હતો તમારી બરોબર વકીલો ને સર કોઈ વકીલ કે 3 મહિના સુધી કોઈ વકીલ કે 6 મહિના સુધી એટલે મારા વાઇફ ના બંને પહેલા અહીંયા આવ્યા હતા એની પહેલા કેટલા સમય પહેલા જે જ્યાં જ્યાં પહેલા અહીંયા આગળ આવેલા હતા 2-3 વખત બરોબર અત્યારે મારો 7મો રહેવાસી બરોબર એ પછી હું જેલ ગયો અને મારા વાઇફે બાધા રાખી કે મારા પતિ ને 15 દિવસ માં છોડાવી દે પેલા વકીલ શું કેતા હતા 3 મહિના 6 મહિના સિવાય જામીન મળે નહીં મળે નહીં એટલે તમે ખુંખાર મેડી માની માનતા રાખી માનતા માને બરોબર બરોબર ને માનતા માની પછી 15 દિવસ માં તમને જામીન મળી ગયા 15 દિવસે અને 19 તારીખ માની હતી અને 19 તારીખે મને 3 વાગે જામીન મળ્યા તમે 19 તારીખ ની માનતા રાખી અને 19 તારીખે હાલ મોબાઈલ ની અંદર છે હું તમને બતાવ્યું બતાવી દઉં 19 તારીખે 3 વાગે 4 વાગે કોર્ટ બંધ થઈ જાય અમારા જામીન મો મળવાની શક્યતા નથી બરોબર માનતા રાખીએ પછી મળી ગયા
એની પાછળ બધા બહુ કારણો હોય, તમે છૂટી ગયા ત્યાં આઝાદ થઈ ગયા એનો મતલબ એવો નહીં, તમે જેલ માંથી આઝાદ થઈ ગયા મારી કૃપાથી, પણ તમારા જે દેવના ન્યાય માંથી આઝાદ થયા નથી.